વડોદરામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો હતો. શહેરના સિટી, રાવપુરા, એમજી રોડ, ચોખંડી, પાણીગેટ, સાજગંજ, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વડોદરાની વાત કરીએ કે વડોદરાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો અને આજ કારણે અનેક રોડ રસ્તે પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પગલે કેટલીક સ્કૂલો આજે ઓનલાઈન અભ્યાસ કરાવશે. તો આ સાથે જ ભારે વરસાદના કારણે પણ સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી હતી અને આજ દરમિયાન હવે ઓનલાઈન અભ્યાસક્રમ આવશે. વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હાલ તો જોવા મળી રહી છે. રાવપુરા, એમજી રોડ, પાણીગેટ, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને આ સાથે જ રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે. વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં પાણીગેટ, કારેલીબાગ, રાવપુરા, એમજી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો વરસાદના પગલે કેટલીક સ્કૂલો આજે ઓનલાઈન અભ્યાસ પણ કરાવશે. તો રાજ્યમાં 24 કલાકની વરસાદ અંગે વાત કરીએ કે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાત પર ભારે વરસાદની આગાહી જે પ્રમાણે હવામાન વિભાગે કરી હતી, તો આ દરમિયાન 3 દિવસની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારતથી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. તો વડોદરાની વાત કરીએ કે વડોદરા શહેરમાં રાત્રિ દરમિયાનથી જે પ્રમાણે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાવપુરા, એમજી રોડ, પાણીગેટ, કારેલીબાગ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદના પગલે કેટલીક સ્કૂલો આજે ઓનલાઈન અભ્યાસ પણ કરાવશે. તો આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને આજ કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. તો નોકરિયાત વર્ગોને પણ જે પ્રમાણે હાલાકી વેઠવાનો વારો આવ્યો. સ્થાનિકોની વાત કરીએ કે જે પ્રમાણે વરસાદ ખાબક્યો છે, તો ભારે વરસાદના કારણે રોડ રસ્તે પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને આ સાથે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે જે પ્રમાણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. તો રાજ્યમાં 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું, તો અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. અને આ સાથે જ માછીમારોને તે પ્રમાણે દરિયો ન ખેરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. જેમાંથી વાત કરીએ કે વડોદરામાં ધોધમાર વરસાદના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો રાજ્યમાં 24 કલાકની અંદર 116 તાલુકામાં મેઘવર્ષા યથાવત જોવા મળી રહી છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તો 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ પડ્યો હતો અને આ સાથે જ ગાજવીજ સાથે વરસાદ થતા સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો સ્થાનિક લોકોને પણ હાલાકી પડી છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને આ સાથે જ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે પણ લોકોને નુકસાની થઈ હતી. અનેક વિસ્તારોમાં વરસાદ વહેલી સવારથી જ ખાબક્યો છે, તો મોડી રાત્રે પણ વરસાદે રી એન્ટ્રી કરી છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે તેમના ઊભા પાકને પણ ભારે વરસાદના કારણે નુકસાન પણ થયું છે. અમારી સાથે અમારા સહયોગી રૂપેશ લાઈવ જોડાઈ ગયા છે. રૂપેશ, જે પ્રમાણે વાત કરી કે વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને એક રોડ રસ્તે પાણી ભરાઈ ગયા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકોને હાલાકી, શું વધુ અપડેટ? જે ચોક્કસ, વડોદરામાં 3 દિવસના વિરામ બાદ ફરીથી એક વખત મેઘરાજાની એન્ટ્રી થઈ છે. સવારે 6 વાગ્યા પછી આ વરસાદ અવિરત ચાલુ છે, ઝરમર છે પણ બેઠો વરસાદ છે. નીચાણવાળા વિસ્તારો જેવા કે ચોખંડી, નવા બજાર, એમજી રોડ, રાવપુરા રોડ, આવા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભણી પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. વડોદરાની વાત કરીએ તો કેટલીક સ્કૂલો એવી પણ છે કે જે આજે ઓનલાઈન અભ્યાસ કરાવી રહી છે, કારણ કે સાવચેતીના પગલા રૂપે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ છે, એને લઈને પણ તંત્ર દ્વારા ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ જે રીતે ફરી એક વખત મેઘરાજાની જે બેટિંગ થઈ રહી છે, એનાથી વડોદરાવાસીઓને જીવ ભરે તળવે જરૂર ચોંટ્યા છે. જી રૂપેશ, કેટલીક સ્કૂલોમાં આજે ઓનલાઈન અભ્યાસ કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ચોક્કસ, બિલકુલ આપની વાત સાથે સહમત છું. ઘણી સ્કૂલો છે વડોદરાની અંદર, લાઈક જે
મોટી મોટી સ્કૂલો છે જે ઓનલાઈન અભ્યાસ કરાવી શકે છે મોટા વિદ્યાર્થીઓને, 8 ધોરણ પછીના એવા વિદ્યાર્થીઓને પણ સવિશેષ જે છે એ ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે પ્રથમ સત્રની પરીક્ષાઓ પણ મોટેભાગની સ્કૂલોમાં લેવાઈ રહી છે, એ પરીક્ષાઓ પણ પાછી ઠેલાવવાની તજવીજો હાથ ધરાઈ રહી છે. કારણ કે સવારથી જે રીતે મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે, 1 ઇંચ કરતાં વધુ વરસાદ હાલ પડી ચૂક્યો છે અને હજી પણ વરસાદ ચાલુ છે. ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદની પણ બીજી તરફ આગાહી છે. એટલે તંત્ર અને સ્કૂલ પ્રશાસન પણ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતું. કારણ કે અગાઉ જે ગત બુધવારે જે 14 ઇંચ વરસાદ પડ્યો હતો અને તંત્ર ઊંઘતું ઝડપાયું હતું અને વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા હતા, 3-3, 4-4 કલાક સુધી સ્કૂલો છૂટ્યા બાદ ઘરે પહોંચતા 4-5 કલાક પછી વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા હતા, એટલે એ પ્રકારની નોબત ના આવે એટલા માટે તંત્રએ અને શિક્ષણ વિભાગે અગમચેતીના પગલાં જરૂર લઈ રહી છે. જી રૂપેશ, વડોદરામાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ કેવી સ્થિતિ વડોદરામાં અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે? કેમ કે અનેક વિસ્તાર તેવા પણ છે કે જ્યાં જળમગ્ન જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. બિલકુલ બિલકુલ, વડોદરામાં ઘણા વિસ્તારો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તાર, અમે આપણે કીધું અત્યારે કે જે ચોખંડી વિસ્તાર છે, એમજી રોડ છે, રાવપુરા રોડ છે, કારલીબાગ વિસ્તાર છે, કાથામાલા કબ્રસ્તાન રોડ છે, આવા જે નીચાણવાળા વિસ્તારો છે, સયાજીગંજના કેટલાક વિસ્તારો છે, ત્યાં આગળ પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. કારણ કે 1 ઇંચ કરતાં, 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ પડે એટલે ત્યાં આગળ અવિરત પણ 1.5 ઇંચ વરસાદ જો પડતો હોય 1 કલાક 1.5 કલાકના ગાળામાં તો પાણી ભરાવાનું શરૂ થઈ જતું હોય છે. અને આવી સ્થિતિ જે સવારે 6 વાગ્યા પછી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાતા લોકોને ચિંતામાં જરૂર વધારો થયો છે. જી રૂપેશ, અમદાવાદ જે પ્રમાણે વાત કરીએ કે અનેક એવા વિસ્તારો છે કે હાલ તો અમદાવાદમાં જે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે, ધીમી ધારે વરસાદ હાલ શરૂ છે, પણ રાજ્યમાં 24 કલાક વરસાદની જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે વડોદરાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. અત્યારે હાલની વાત કરીએ કે જે પ્રમાણે હાઈવે રોડ છે તે દરમિયાન રાહદારીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, કેમ કે ત્યાં આગળ પણ પાણી ભરાયેલા છે. જી જી જી, બિલકુલ બિલકુલ બિલકુલ, ચારે તરફ પાણી તો ભરાયા જ છે, એવું નથી કે પાણી નથી ભરાય. કારણ કે એનું કારણ છે કે 1 ઇંચ કરતાં વધુ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે. ન કરે નારાયણ, અત્યારે આ વરસાદની જે તીવ્રતા છે હું આપને કદાચ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપને આ આ જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો કે આ કેવી રીતનો આ વરસાદ છે. પ્લીઝ માફ કરજો, આ જે પ્રકારનું દ્રશ્ય મેં આપને બતાવવાનો પ્રયાસ કર્યો કે વરસાદ જે રીતે હજી પણ અવિરતપણે ચાલુ જ છે, વરસાદ બંધ નથી, વરસાદ ચાલુ જ છે અને વરસાદ પડવાની ફ્રિકવન્સી પણ મારી સતત પાછળ આપ જોઈ શકતા હશો, વરસાદ હજી પણ પડી રહ્યો છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે અત્યારે પણ ધોધમાર વરસાદ ચાલુ જ છે અહીંયા આગળ વડોદરાની અંદર પડવાનું, અને લોકોની ચિંતા જરૂર વધી છે. ચોક્કસ આપની વાત સાથે હું સહમત છું. જી રૂપેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ.